जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आपणे चेतातंत्र धोरण 11 विषय मनोविज्ञान पाठ 4 भाग 2 जेमां आपणे भाग 1 में चेतातंत्र अने तेना भागो सुधी पहोंच्या हता, त्यारथी आपणे आगळ लईए तो चेतातंत्रना विभागो के चेतातंत्रना मुख्य बे विभागो पाड़वामां आव्या छे। આવા કોઈ ચેતાતંત્રના વિભાગો છે નહીં, પણ એક સમજવા માટે થઈને વૈજ્ઞાનિકોએ આ વિભાગો પાડેલા છે। ચેતાતંત્રને સમજવા માટે વૈજ્ઞાનિકોએ આ વિભાગ પાડેલા છે, જેમાં કેન્દ્રીયવર્તી ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર। કેન્દ્રીયવર્તી ચેતાતંત્રમાં મગજ કરોડરજ્જુ આવે છે, જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રમાં શારીરિક ચેતાતંત્ર, સ્વયં સંચાલિત ચેતાતંત્ર, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર। એટલે કે પરિઘવર્તી ચેતાતંત્રના બે પ્રકાર છે, શારીરિક ચેતાતંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર। હવે સ્વયં સંચાલિત ચેતાતંત્રના પાછા બે પેટા પ્રકાર છે, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર। ત્યાં સુધી આપણે ભાગ 1 અભ્યાસ કર્યો હતો, હવે એનાથી આગળ જોઈએ કેન્દ્રીય ચેતાતંત્ર। કેન્દ્રીય ચેતાતંત્ર દરેક પ્રકારની ચેતાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે। આપણે આપણા શરીરમાં થતી દરેક પ્રવૃત્તિ જે થાય છે એ દરેક પ્રવૃત્તિનું કેન્દ્ર હોય તો એ કેન્દ્ર છે કેન્દ્રીય ચેતાતંત્ર। તે મગજ તરફ આવતા સંદેશાઓને વિચારો પ્રક્રિયાઓ નિર્ણાયક પ્રક્રિયા તેમજ શરીરના જુદા જુદા અવયવો તરફ જતા સંદેશાઓને સંકલિત કરવાનું કાર્ય કરે છે। એ સંદેશાઓને જુદા જુદા અવયવો સુધી પહોંચાડવાનું અને એ સંદેશાઓને ભેગા કરવાનું અને એ સંદેશાઓને નિર્ણય લેવાના આ દરેક પ્રક્રિયા ઉપર આપણું ચેતાતંત્ર કાર્ય કરે છે। કેન્દ્રીય ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે। કેન્દ્રીય ચેતાતંત્ર જેનું બનેલું છે તો કે કેન્દ્રીય ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે। મગજ, માનવ મગજનો વિકાસ હજારો વર્ષોથી થતો રહ્યો છે અને વિકાસની આ પ્રક્રિયા હજી પણ ચાલુ છે। માનવી ઉત્ક્રાંતિકાળથી, જ્યારથી માનવીની ઉત્ક્રાંતિ થઈ છે, આ ઉત્ક્રાંતિકાળથી માનવીના મગજનો વિકાસ થતો આવ્યો છે અને આજના દિવસ સુધી એ મગજના વિકાસની પ્રક્રિયા ચાલુ છે। માનવ મગજ અને અન્ય સજીવોના મગજની તુલનામાં તમે જો તો આકૃતિ 4.1 દર્શાવેલ છે કે માનવ મગજનું કદ શરીરના વજન અને શરીરના મગજના વિશિષ્ટ સ્નાયુઓના પ્રમાણની દ્રષ્ટિએ અન્ય કોઈ પણ સજીવ કરતાં ખૂબ વિકસિત છે। એટલે કે સૌથી વિકસિત મગજ હોય, કોઈ પણ સજીવોની તુલનામાં સૌથી વધારે વિકસિત મગજ હોય તો એ માનવીનું છે। પુખ્ત વ્યક્તિના મગજનું વજન 1.36 કિલોગ્રામ હોય છે, એટલે 1 કિલો અને 36 ગ્રામ। પુખ્ત વયના વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે તો કે પુખ્ત વયના વ્યક્તિનું મગજ 1.36 કિગ્રા હોય છે અને તે લગભગ 10 અબજ ચેતાકોષો ધરાવે છે। તે કેટલા ચેતાકોષો ધરાવે છે? 10 અબજ ચેતાકોષો ધરાવે છે। માનવીનું મગજ 1.36 કિલોગ્રામનું હોય છે પુખ્ત વયના માનવીનું મગજ અને એમાં 10 અબજ જેટલા ચેતાકોષો હોય છે। શરીરના કુલ લોહીના જથ્થામાંથી મગજ હૃદય દ્વારા 1/5 ભાગનું લોહી મેળવે છે। આપણા શરીરનો હાર્ટ જે છે એ પમ્પિંગ સ્ટેશન એટલે કે પમ્પિંગનું કામ કરે છે અને આપણા શરીરના દરેક અવયવ સુધી લોહી પહોંચાડે છે, પરંતુ આપણા આ લોહીમાં હૃદય આપણા મગજને 1/5 ભાગનું લોહી આપણા મગજ સુધી પહોંચાડે છે। મગજના કોષોને 3-4 મિનિટ સુધી પ્રાણવાયુ ન મળે તો ગંભીર હાનિ પહોંચે છે। જો આપણા મગજને 3-4 મિનિટ સુધી પ્રાણવાયુ એટલે ઓક્સિજન, કે જેથી આપણું સજીવ અસ્તિત્વ ટકી રહ્યું છે એવો પ્રાણવાયુ જો આપણા મગજને 3-4 મિનિટ સુધી ન મળે તો આપણા મગજને હાનિ પહોંચે છે, ઈજા પહોંચે છે।
મગજના સૂક્ષ્મ નિરીક્ષણ દ્વારા તેના જુદા જુદા ભાગોની વિશિષ્ટ ક્રિયાઓ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે પશ્વખંડમાં દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે, આપણું જે મગજનું પાછળનું કેન્દ્ર છે, આ પશ્વખંડમાં આપણું દ્રષ્ટિનું કેન્દ્ર આવેલું છે. જે આપણે જોઈએ છીએ એ જોવાનું કેન્દ્ર આપણા મગજના પશ્વખંડમાં આવેલું છે. મગજની રચના, મગજ બે સરખા અડધ્યામાં વહેંચાયેલું છે. આપણું મગજ છે એ બે સરખા અડધ્યામાં વહેંચાયેલું છે, જેને મગજના ગોળાર્ધો તરીકે ઓળખવામાં આવે છે. મગજના બહારના ઢંકાયેલા ભાગને મસ્તિષ્કાલ કહેવામાં આવે છે. મગજનું જે બહારનું ઢંકાયેલું પળ જોઈએ છે એને મસ્તિષ્ક ચાલ કહે છે. મસ્તિષ્ક ચાલ ચેતાકોષોની બનેલી હોય છે. મસ્તિષ્ક ચાલ જે છે એ મસ્તિષ્ક ચાલ ચેતાકોષોની બનેલી છે. મસ્તિષ્ક ચાલ ચેતાકોષો ભૂખરા રંગના હોય છે. મસ્તિષ્ક ચાલના ચેતાકોષો કેવા રંગના હોય છે? મસ્તિષ્ક ચાલના ચેતાકોષો ભૂખરા રંગના હોય છે, તેથી તેને ભૂખરો પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. મસ્તિષ્ક ચાલને ભૂખરો પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? તો કે મસ્તિષ્ક ચાલના ચેતાકોષો ભૂખરા રંગના હોય છે, માટે એને ભૂખરો પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્ક્રાંતિના આરંભથી અત્યાર સુધી મગજના વિકાસમાં 3 સ્પષ્ટ વિભાગો જોઈ શકાય છે, જે આકૃતિ 4.3 જોઈ શકાય છે. મગજકંદ, નાનું મગજ, સીમાવર્તી તંત્ર અને મોટું મગજ અને મસ્તિષ્ક ચાલ, જેમાં આપણે મગજકંદ વિશે વાત કરીએ. મગજકંદ અને નાનું મગજ, મગજકંદ લંબચેતા, ચેતા ચેતુ અને મધ્ય મગજનો બનેલો છે. મગજકંદ શેનો બનેલો છે? તો કે મગજકંદ લંબચેતા, ચેતા ચેતુ અને મધ્ય મગજનો બનેલો છે. મગજકંદ શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા તેમજ ચાલવાના અને ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મગજકંદ કોનું કોનું નિયંત્રણ કરે છે? તો કે મગજકંદ જે છે એ એક તો શ્વાસોશ્વાસ, પછી હૃદયના ધબકારા અને ચાલવાના ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મગજકંદ શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા તેમજ ચાલવા અને ઊંઘવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે, એટલે કે એની ઉપર એનો કાબુ હોય છે, એનો કંટ્રોલ હોય છે. ચેતાચેતુ નાના મગજ સાથે જોડાયેલ હોય છે, તે સ્વપ્નો અને ચાલવાની ક્રિયા સાથે સંકળાયેલ. ચેતાચેતુ કોની સાથે જોડાયેલું હોય છે? તો કે ચેતાચેતુ મગજ સાથે જોડાયેલ છે અને તે સ્વપ્ન અને ચાલવાની ક્રિયા સાથે સંકળાયેલો હોય છે, જોડાયેલો હોય છે. મગજકંદની ટોચ પર ચેતાકોષોના ઝુમકો બનેલો પિંડ આકારનો આવેલો, જેને થેલેમસ કહે છે. મગજકંદ ઉપર ઝુમખો આકારનો જોડાયેલો હોય છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. થેલેમસ બે મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે આવેલા થેલેમસ દૃષ્ટિ શ્રવણ દબાણ પીડા જેવા શારીરિક સંકેતો ગ્રહણ કરી મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલે છે. આ રીતે થેલેમસ રિલેટેશનનું કાર્ય કરે છે. થેલેમસ શેનું કાર્ય કરે છે? થેલેમસ રિલેટેશનનું કાર્ય કરે છે. તમે આકૃતિ 4.3 જુઓ. માનવ મગજની રચના, કે જેમાં લલાટ એટલે કપાળ, જેને અગ્રખંડ કહે છે, વાણી વિસ્તાર, શ્રવણ સંવેદન અને ચેષ્ટા વિસ્તાર, ત્યારબાદ મગજની ખાંચ જે શરીર સંવેદન વિસ્તાર, ત્યારબાદ મધ્યમ ખંડ એટલે કે વચ્ચેનો મગજનો ભાગ, છેલ્લે પશ્વખંડ, જે પશ્વખંડ કોનું નિયંત્રણ કરે છે? તો કે દ્રષ્ટિ સંવેદન વિસ્તાર, ત્યારબાદ નાનું મગજ વાણી સમજનો વિસ્તાર, નિમ્નખંડ લંબ મજ્જા અને સિવિલેરે ખાંચ કે ખાંચનો છેડો. નાનું મગજ મોટા મગજની પાછળની બાજુ આવેલ છે. નાનું મગજ ક્યાં આવેલું છે? નાનું મગજ મોટા મગજની પાછળની બાજુ આવેલું છે. તે શરીરના હલનચલનનું નિયમન કરે. આપણું નાનું મગજ જે છે એ મોટા મગજની પાછળ આવેલું છે અને આપણું જે શરીરનું હલનચલન થાય છે એના ઉપરનું નિયંત્રણ, કંટ્રોલ, નિયમન એ આપણું નાનું મગજ કરે છે. સંકલન કરવાના અને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. તે હલનચલનની તરેહોની
સ્મૃતિને સંગ્રહિત કરે છે. પરિણામે ચાલવું, દોડવું, નૃત્ય કરવું અથવા સાયકલ ચલાવવા જેવી ક્રિયાઓની ટેવ પડ્યા પછી તે ક્રિયાઓ પર આપણને ધ્યાન આપવું પડતું નથી. એક વખત આપણે સાયકલ શીખી ગયા, એક વખત આપણે ક્રિકેટ રમતા શીખી ગયા, એક વખત આપણે બાઇક ચલાવતા શીખી ગયા, એક વખત આપણે લખતા શીખી ગયા, પછી આપણે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડતું નથી. આપણે વગર પેડલ ઉપર જોયા વગર, હેન્ડલ ઉપર જોયા વગર આપણે સાયકલ ચલાવતા શીખી જઈએ છીએ. શું કામ? કે આપણું નાનું મગજ જે છે એના ઉપર કાર્ય કરે છે. ત્યારબાદ સીમાવર્તી તંત્ર, જેમાં તમે આકૃતિ 4.4 જોવો, સીમાવર્તી તંત્રમાં દ્રાણકંદ, એમિગડલા, હાઇપોથેલેમસ, હિપોકેમ્પસ અને મસ્તિષ્ક ગ્રંથિ આવેલા હોય છે, જે સીમાવર્તી તંત્ર. સીમાવર્તી તંત્ર પ્રાચીન સસ્તન પ્રાણીના મગજના આકારનું મળતું આવે છે. જે પ્રાચીન એટલે કે જૂનો, જે જૂના સમયમાં સસ્તન એટલે કે ઢસડાઈને ચાલતા પ્રાણીઓ હતા એને મળતું આવતું છે. જૂના મગજ, ઓલ્ડ બ્રેઇન એટલે કે જૂના મગજ તરીકે સીમાવર્તી તંત્રને જૂના મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે. મગજ કંદ, નાનું મગજ અને કરોડરજ્જુ ધરાવતા દરેક સસ્તન પ્રાણીઓમાં તેમજ પેટે ચાલતા પ્રાણીઓમાં પણ સીમાવર્તી તંત્ર હોય છે. જો કરોડરજ્જુ ધરાવતા દરેક પ્રાણીઓમાં, સસ્તન પ્રાણીઓમાં તથા પેટેથી ચાલતા દરેક પ્રાણીઓમાં સીમાવર્તી તંત્ર જોવા મળે છે. સીમાવર્તી તંત્ર શરીરનું તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી શારીરિક આંતરિક ક્રિયાઓનું નિયમન કરે છે. સીમાવર્તી તંત્રનું કામ શું છે? તો કે સીમાવર્તી તંત્ર આપણા શરીરનું જે તાપમાન, પછી આપણા લોહીનું દબાણ એટલે કે લો બીપી, હાઈ બીપી, લોહીમાં શર્કરાનું પ્રમાણ એટલે કે જે આપણે મધુપ્રેમ, ડાયાબિટીસ જેવા પ્રમાણ જેવી શારીરિક આંતરિક ક્રિયાઓનું નિયમન, કંટ્રોલ કરવાનું કાર્ય આ મસ્તિષ્ક ચાલમાંથી નીકળે છે. મસ્તિષ્ક ચાલમાંથી નીકળતા તેમજ મસ્તિષ્ક ચાલ તરફ જતા સંવેદનોના સંકલનનું કાર્ય પણ કરે છે. સીમાવર્તી તંત્ર હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકળાયેલ, હાઇપોથેલેમસ દ્વારા થતી કેટલીક સાહજિક અને આવેગિક પ્રતિક્રિયાનો અવરોધી આ ક્રિયાઓ પર વધારાનું નિયંત્રણ છે. સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ, એમિગડલા, હાઇપોથેલેમસનું બનેલું છે. સીમાવર્તી તંત્ર જે છે એ સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ, એમિગડલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. સીમાવર્તી તંત્ર શેનું બનેલું છે? સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ, એમિગડલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. તેનો મોટો ભાગ કે જેને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે તે ભાગ સ્મૃતિ અને ખાસ કરીને લાંબા સમય સુધી માહિતીની સંગ્રહિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એમિગડલા આક્રમકતામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે સ્મૃતિ, આવેગો અને કેટલીક મહત્ત્વની મૂળભૂત પ્રેરણાઓ સાથે પણ સંકળાયેલ છે. હાઇપોથેલેમસ આપણા મગજનો એક નાનકડો ભાગ છે. હાઇપોથેલેમસ આપણા મગજમાં આવેલો એક નાનકડો ભાગ છે, પરંતુ તે વર્તનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નાનો પણ ખૂબ મહત્ત્વનો, અગત્યનો ભાગ ભજવે છે. ભૂખ, તરસ, જાતિતા જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તન થતી શારીરિક પ્રક્રિયાનું નિયમન હાઇપોથેલેમસ કરે છે. આપણને ભૂખ લાગે છે કે તરસ લાગે છે, જાતિ ઈચ્છાઓ, આ બધું નિયમન કંટ્રોલ જે છે એ હાઇપોથેલેમસ કરે છે અને શારીરિક પ્રક્રિયાનું નિયમન કરે છે. હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પ્રવૃત્તિનું પણ નિયમન કરે છે, નિયંત્રણ કરે છે. ઉપરાંત શરીર સંતુલિત રાખે છે, આપણા શરીરને સંતુલિત રાખે છે. ત્યારબાદ મોટું મગજ. મોટું મગજ અને મસ્તિષ્ક ચાલ ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક ક્રિયાનું નિયંત્રણ કરે છે. મસ્તિષ્ક ચાલ વિના આયોજન, જટિલ કારક હલનચલનો, પ્રત્યક્ષીકરણ કે વાણી જેવી ક્રિયાઓ શક્ય નથી. જો આપણામાં મસ્તિષ્ક ચાલ ન હોય તો આયોજન કરવા, હલનચલન કરવું, પ્રત્યક્ષીકરણ કે વાણી એટલે કે બોલવી જેવી ક્રિયાઓ શક્ય ન હોત જો આપણા શરીરમાં મસ્તિષ્ક ચાલ ન હોત તો. મોટું મગજ માનવ મગજના 2/3 ભાગનું બનેલું છે. મોટું મગજ જે છે એ મોટું મગજ માનવીના 2/3 ભાગનું બનેલું છે. માત્ર 4 મિમીની જાડાઈ ધરાવતા મસ્તિષ્ક ચાલ આખા મગજનું આવરણ છે. મસ્તિષ્ક ચાલ જે છે એ મસ્તિષ્ક ચાલ આખા મગજનું આવરણ છે અને એ 4 મિમીની જાડાઈ ધરાવે છે.
મસ્તિષ્કચાલમાં ચેતાકોષો ચેતાકીય માળખું અને ચેતાક્ષોના ઝુમખાઓનો સમાવેશ થાય છે. તેને લીધે જ સુગ્રથિત વર્તન, કલ્પના, પ્રતીકો, સાહચર્યો, ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક પ્રક્રિયાઓ શક્ય બને છે. મોટા મગજના બે ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. સામાન્ય રીતે આ બે ગોળાર્ધો સમાન હોવા છતાં ડાબું ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય છે. આપણા મગજના બે ગોળાર્ધ છે, ડાબું ગોળાર્ધ અને જમણું ગોળાર્ધ, જેમાં ડાબું ગોળાર્ધ જે છે એ વધારે પ્રભાવશાળી હોય છે, જે શરીરના જમણા ભાગના અવયવોનું નિયંત્રણ કરે છે. આપણું ડાબું ગોળાર્ધ આપણા શરીરના જમણા ભાગનું નિયમન કરે છે. જો આપણા ડાબા ગોળાર્ધને ઈજા થઈ હોય તો એ આપણા જમણા શરીરના જમણા ભાગના શરીરનો જમણો ભાગ કામ કરતો બંધ થઈ જાય છે. એટલે કે ડાબું ગોળાર્ધ શરીરના જમણા ભાગના અવયવોનું નિયંત્રણ કરે છે. આ ઉપરાંત દરેક ગોળાર્ધના કેટલાક વિશિષ્ટ કાર્યો છે. દાખલા તરીકે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા થાય છે. આ બે ગોળાર્ધ ચેતાક્ષોમાં મેદમય આવરણ સફેદ ઝુમખા સાથે સંકળાયેલ છે. મસ્તિષ્કચાલનો બહારનો ભાગ ભૂખરા રંગનો હોય છે, કારણ કે તે કોષ, શરીર અને લઘુતંતુઓનો બનેલો હોય છે. મસ્તિષ્કચાલનો બહારનો ભાગ ભૂખરા રંગનો હોય છે. શા કારણે ભૂખરા રંગનો હોય છે? તો કે જેના કોષ અને તે લઘુતંતુઓનો બનેલો છે, અને કોષ અને લઘુતંતુઓનો બનેલો હોવાના કારણે શરીરના બહારનો ભાગ ભૂખરા રંગનો દેખાય છે. અસંખ્ય ગડીઓ ધરાવતી મસ્તિષ્કચાલ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. આપણા મસ્તિષ્ક અસંખ્ય ગડીઓ એટલે કરચલીઓ, આપણા મગજમાં ઘણી બધી અસંખ્ય કરચલીઓ હોય છે, ગડીઓ હોય છે, અને એ ગડીઓ આપણા મગજના ખોપરીમાં સુરક્ષિત હોય છે, સંચવાયેલું હોય છે. જો મસ્તિષ્કચાલ ગડીઓ વિનાની હોય તો તેના કદ કરતાં અનેક ગણી મોટી હોય છે. ગડીઓના કારણે એનું કદ નાનું થઈ જાય છે. જો ગડીઓ ન હોત તો આપણી મસ્તિષ્કચાલ અનેક ગણી મોટી હોય છે. ત્યારબાદ મસ્તિષ્ક ખંડો. ચેતા મનોવૈજ્ઞાનિકો મસ્તિષ્કચાલનો સારી રીતે સમજવા માટે મસ્તિષ્કચાલના ભાગો પાડી અને મગજના ગોળાર્ધ દર્શાવે છે. મગજના મસ્તિષ્ક ખંડોને સમજવા માટે ચેતા મનોવૈજ્ઞાનિકોએ મગજના ખંડોના ભાગ પાડી અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મસ્તિષ્કચાલના ભાગો પાડી મગજના ગોળાર્ધને દર્શાવે છે. મસ્તિષ્કચાલ પર એક ઊભી ખાંચ હોય છે, જે મધ્ય ખાંચ કે રોલાન્ડોની ખાંચ કહે છે. મગજના વચ્ચે મધ્યમાં એક ઊભી ખાંચ હોય છે. આ ઊભી ખાંચને રોલાન્ડોની ખાંચ અથવા તો ઊભી ખાંચ તરીકે ઓળખવામાં આવે છે. અને નીચેના ભાગમાં આવેલી ખાંચને સિલિવેરિયસની ખાંચ, નીચેના ભાગમાં જે ખાંચ હોય છે નીચેના ભાગમાં સિલિવેરિયસની ખાંચ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાંચ વડે મસ્તિષ્ક ચાર ભાગમાં વહેંચાયેલા છે. આ ભાગોને મગજના ચાર ખંડો તરીકે ઓળખવામાં આવે છે. આ ચારેય ખંડોની રચના અને કાર્યો વૈવિધ્ય જોવા મળે છે. ચાર ખંડો અગ્રખંડ કે લલાટખંડ, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ તરીકે ઓળખવામાં આવે છે. સિલિવેરિયસ ખાંચમાં જે ચાર ભાગ પડે છે, આ ચાર ભાગને અગ્રખંડ, મધ્યખંડ, લલાટખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ એવા ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. અગ્રખંડ, અગ્ર એટલે આગળનો મગજનો, લલાટ, લલાટ એટલે કપાળ, આપણા જે કપાળનો ભાગ મગજમાં આવેલો છે એને અગ્રખંડ તરીકે ઓળખવામાં આવે છે. મગજમાં સૌથી આગળ આવેલા લલાટખંડ કારક નિયંત્રણો અને બોધાત્મક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે. આ ખંડ વિચારણા, આયોજન તેમજ નિર્ણય પ્રક્રિયા જેવી ચેતન પ્રક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે. અગ્રખંડ કોની સાથે સંબંધ ધરાવે છે? અગ્રખંડ કયા ભાગનું નિયંત્રણ કરે છે? તો કે અગ્રખંડ જે છે એ વિચારણા, આયોજન, નિર્ણય પ્રક્રિયા જેવી ચેતન પ્રક્રિયાઓ સાથે જોડાયેલું છે, એની સાથે એનો સંબંધ છે, એનું એ નિયમન કરે છે. આ ખંડો આકસ્મિક ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસર થાય. જો આપણા અગ્રખંડને નુકસાન થાય, ઈજા થાય, હાનિ થાય તો
વ્યક્તિત્વના ઉપર વિનાશક અસર થાય છે. ત્યારબાદ બીજો છે બી મધ્યખંડ. મધ્યખંડ મગજના વચ્ચેના ભાગમાં આવેલો, મધ્યનો અર્થ જ થાય વચ્ચેનો, મધ્યનો અર્થ જ એવો થાય વચ્ચેનો. તો આ ભાગ મગજના વચ્ચેના ભાગમાં આવેલો છે. તે મગજના આવતા સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે, જે આપણા શરીરના કરોડરજ્જુ મારફતે વિવિધ સંદેશાઓ આવે છે. આ સંદેશાઓનું નિયંત્રણ મગજનું મધ્યખંડ કરે છે. તેના આવેલા કારક અને પૂર્વકારક ક્ષેત્ર સ્નાયુક હલનચલનનું નિયંત્રણ કરે છે. ત્યારબાદ ત્રીજું છે પશ્વખંડ. પશ્વખંડ માથાના પાછળના ભાગમાં આવે છે. માથાનું જે પાછળનો ભાગ હોય છે, આ પાછળના ભાગમાં પશ્વખંડ આવેલો હોય છે, જે દ્રષ્ટિ કેન્દ્રનું એટલે કે જોવાના કેન્દ્રનું નિયંત્રણ. જો પાછળના ભાગ ઉપર ઈજા થાય તો આપણી દ્રષ્ટિ ઉપર અસર થાય છે. અને નેત્રપટ સાથે જોડાયેલો છે. અને ડી નિમ્નખંડ. નિમ્નખંડ મગજના બંને ગોળાર્ધની નીચેના ભાગના હોય છે, જેમાં વાણી અને શ્રવણ કેન્દ્રો આવેલા હોય છે. નિમ્નખંડમાં શું આવેલું હોય છે કે નીચેના ભાગમાં, અહીંયા મગજના નીચેના ભાગમાં નિમ્નખંડ આવેલું હોય છે, જે આપણી વાણી એટલે બોલવું અને શ્રવણ એટલે સાંભળવું આ ક્રિયાઓનું પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. આમ છતાં આ બધા ધ્યાનમાં આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, કોઈ એક ખંડને સ્વતંત્ર રીતે ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતો નથી, કે કોઈ ચોક્કસ એક ભાગનું નિયંત્રણ કરતો નથી. તમે જો એક ઉદાહરણ અહીંયા પૂછું, એક ઉદાહરણ સમજે. દાખલા તરીકે જ્યારે તમે ટેલિફોનની ઘંટડી સાંભળો છો ત્યારે તમારા નિમ્નખંડ શ્રવણ કેન્દ્ર દ્વારા સાંભળો છો. ટેલિફોન સાધન તમે તમારા પશ્વખંડ દ્વારા જુઓ છો, એટલે કે નિમ્નખંડ દ્વારા તમે સાંભળો છો, પશ્વખંડ દ્વારા તમે જુઓ છો, ટેલિફોન રિસીવ મધ્યખંડ દ્વારા તમે ટેલિફોન રિસીવ કરો છો, ઉપાડો છો, અને તેની સામેની વ્યક્તિ સાથે વાતચીત સંકલન દ્વારા લલાટખંડ દ્વારા તમે એની વાતચીત કરો છો. એટલે કે આખું મગજ જ્યારે સંપૂર્ણ કાર્યરત કરે છે ત્યારે જ તમે કોઈપણ ક્રિયા કરી શકો છો. કોઈપણ એક ભાગ ચોક્કસ કામ કરતું નથી. ત્યારબાદ કરોડરજ્જુ આપણી ટચલી આંગળીના વ્યાસ જેટલી, આપણી જે ટચલી આંગળી છે આ ટચલી આંગળીના વ્યાસ જેટલી નળાકાર ચેતાતંતુઓની બનેલી કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થાય છે. આપણો જે મગજનો એ છેડો છે, આ મગજના છેડાથી કરોડરજ્જુ ચાલુ થાય છે. શરૂ થઈ શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડરજ્જુના મણકાઓમાંના પોલાણમાંથી સીધી હાડમાં પસાર થાય છે. આપણે શરીરમાં જે પીઠની ભાગમાં જે કરોડરજ્જુ છે, આ કરોડરજ્જુના હાડકામાં જે પોલાણ જે છે એ પોલાણમાંથી પસાર થઈ અને પોલાણ મણકાની હારમાળામાંથી પસાર થઈ સીધી કરોડરજ્જુ શરીરને મગજ સાથે જોડે છે. કરોડરજ્જુનું કાર્ય શું છે? તો કે આ એક કરોડરજ્જુ આપણા શરીરને આપણા મગજ સાથે જોડે છે. તે મગજ અને પરિવર્તિત ચેતાતંત્ર વચ્ચેના સંદેશાનું સંકલન કરે છે. તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થતી માહિતીને મગજ સુધી પહોંચાડે છે અને મગજ તરફથી આવતા સંદેશાઓને સ્નાયુઓને ગ્રંથિઓને તેમજ શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડે છે. આ રીતે કરોડરજ્જુ મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓના વહન માર્ગ તરીકે ઓળખાવવામાં આવે છે, કે શરીરના સંદેશાઓના વહન માર્ગ તરીકે કરોડરજ્જુને ઓળખાવવામાં આવે છે, કે શરીરના જુદા જુદા સંદેશાઓ આપણા મગજ સુધી પહોંચાડે છે. કરોડરજ્જુ ચેતાઓની ઈજા થાય, કરોડરજ્જુની ચેતાઓને ઈજા થાય તો પગમાં કે હાથમાં લકવાની અસર થાય. જો આપણે કરોડરજ્જુને ઈજા થાય તો આપણા પગના લકવાઓ કે હાથના લકવાઓ કિસ્સાઓ ગંભીરતા કરોડરજ્જુ કેટલીક ઈજાઓ થઈ છે તે બાબત આધાર રાખે છે. ત્યારબાદ પરિઘવર્તી ચેતાતંત્રો. પરિઘવર્તી ચેતાતંત્ર સાંવેદનિક ગ્રાહકો માંથી ચેતા પ્રવાહને કેન્દ્રીય ચેતા પ્રવાહમાં લઈ જાય છે અને મગજમાંથી નીકળતા સંદેશાઓને શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. જે પરિવર્તિત ચેતાતંત્રો છે એ મગજમાંથી નીકળતા જે સંદેશાઓ હોય છે, આ મગજમાંથી નીકળતા સંદેશાઓને અવયવો અને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
પરિગવતી ચેતાતંત્ર બે ભાગ પડે છે, શારીરિક તંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર. શારીરિક ચેતાતંત્ર, શારીરિક ચેતાતંત્રની કારક ચેતાતંત્ર ચેતાઓનો શારીરિક પટ્ટાદાર સ્નાયુની ક્રિયાશીલ બનાવે છે, હાથ પગના હલનચલન માટે જવાબદાર છે. શારીરિક ચેતાતંત્રની સાંવેદનિક ચેતનાઓ આંખ, નાક, કાન તેમજ સ્પર્શ ગ્રહો જેવા શરીરના મુખ્ય અવયવોમાં ગ્રાહકોમાંથી આવે છે. આ તંત્ર દ્વારા સંવેદન પ્રવાહો કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચાડે છે અને ત્યારથી પટ્ટાદાર સ્નાયુઓ કારક તંતુઓ દ્વારા સંદેશાનું વહન થાય છે. દાખલા તરીકે તમારે બસ પકડવી છે, મગજ બસ સ્ટેન્ડ તરફ ચાલવા માટે પગના સ્નાયુઓને સંદેશો મોકલે છે. તમારે કોઈ બસ પકડવી હોય તો તમારો મગજ છે ને તમારા પગના સ્નાયુઓને સંદેશો આપે કે તું ઝડપથી ચાલ તો જ હું બસ પકડી શકીશ. તો તમારો મગજ છે તમારા પગના સ્નાયુઓને સંદેશો મોકલે છે. જ્યારે તમે બસ સ્ટેન્ડ તરફ ચાલતા છો ત્યારે તમે બસ સ્ટેન્ડ પર આવેલી બસ જોશો. તમારા બસને જવા દેવી નથી, તેથી તમે બસ પકડવા માટે દોડવાનું નક્કી કરો છો. મગજ પગના સ્નાયુને દોડવા માટે સંકેતો મોકલે છે. યોગ્ય પ્રતિક્રિયા માટે શારીરિક તંત્ર સ્નાયુક હલનચલન મગજના સંદેશાને પ્રતિપુષ્ટિ આપે છે. યોગ્ય પ્રતિક્રિયા થશે, પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી મગજ દ્વારા પગના સ્નાયુને સંકેતો મોકલવાનું ચાલુ. જ્યાં સુધી તમે બસ નહીં પકડો ત્યાં સુધી મગજ છે તમારા પગના સ્નાયુને સંકેતો આપવાનું ચાલુ રાખે છે. ત્યારબાદ સ્વયં સંચાલિત ચેતાતંત્ર. સ્વયં સંચાલિત ચેતાતંત્ર પરિગવતી ચેતાતંત્રનો બીજો મહત્ત્વનો ભાગ છે. વ્યક્તિ નિંદ્રાવસ્થામાં કે મૂર્છાવસ્થામાં હોય ત્યારે પણ તે કાર્ય કરે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્ર જે છે, વ્યક્તિ સૂઈ ગયો હોય કે મૂર્છાવસ્થા હોય ત્યારે પણ સ્વયં સંચાલિત ચેતાતંત્ર કાર્ય કરતું હોય છે. આ તંત્રની કામગીરી પર વ્યક્તિની પોતાની મરજી ચાલતી નથી. સ્વયં સંચાલિત ચેતાતંત્રમાં વ્યક્તિની કોઈ મરજી ચાલતી નથી. વ્યક્તિનું એની પ્રમાણે કોઈ પણ કાર્ય સ્વયં સંચાલિત ચેતાતંત્ર વ્યક્તિની ઈચ્છા મુજબ કામ કરતું નથી. તેથી તેને અનિચ્છાવર્તી તંત્ર પણ કે ઈચ્છા મુજબ કામ કરતું ન હોવાથી તેને અનિચ્છાવર્તી તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્ર ફેફસા, હૃદય, પાચનક્રિયા, અવયવો, મૂત્રપિંડ તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવા મહત્ત્વના આંતરિક અવયવો સાથે જોડાયેલું છે. સ્વયં સંચાલિત ચેતાતંત્ર કોની કોની સાથે જોડાયેલું છે તો કે સ્વયં સંચાલિત ચેતાતંત્ર ફેફસા, હૃદય, પાચનક્રિયાના અવયવો, મૂત્રપિંડ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સાથે મહત્ત્વના આંતરિક અવયવો સાથે જોડાયેલું છે. સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ પડે છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. સ્વયં સંચાલિત ચેતાતંત્રના કેટલા ભાગ પડે છે? બે ભાગ પડે છે, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી ચેતાતંત્ર, અનુકંપી તંત્ર કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સમાવેશ કરવાનો હોય ત્યારે અથવા તો મનોભાર પ્રત્યે તત્કાલીન પ્રતિક્રિયાઓને પહોંચી વળવાનું હોય ત્યારે અનુકંપી ઉપયોગી બને. કોઈ પરિસ્થિતિને તાત્કાલિક પહોંચી વળવાનું હોય કે કોઈ મનોભાર આપવી પડ્યો હોય, કોઈ સ્ટ્રેસ હોય, કોઈ ચિંતા હોય, તો આ સ્ટ્રેસ કે ચિંતાને તાત્કાલિક પહોંચી વળવા માટે અનુકંપી તંત્ર ઉપયોગી બને છે. અનુકંપી તંત્ર હૃદય, લાળગ્રંથિ, હોજરી, રક્તવાહિનીઓ વગેરે સાથે જોડાયેલું છે. અનુકંપી તંત્ર છે એ હૃદય સાથે, લાળગ્રંથિ સાથે, પાચનક્રિયા એટલે કે હોજરીની રક્તવાહિનીઓ સાથે જોડાયેલું છે. આ તંત્રની ઉત્તેજનાની સ્થિતિમાં હૃદયની ગતિ વધે છે, જેથી શરીરના અવયવોને વધારે પ્રમાણમાં લોહી મળતું થાય છે. કે અનુકંપી તંત્ર છે આપણા કોઈ મુશ્કેલી આવી પડે અને હૃદય છે શરીરના અન્ય અવયવોને વધારે પ્રમાણમાં લોહી પહોંચાડતું થઈ જાય છે. જુદી જુદી કારક પ્રક્રિયા પહોંચી વળવા અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઉદ્દીપ્ત થાય છે. આવા શારીરિક ફેરફારો શરીરને તત્કાલીન શક્તિ પૂરી પાડે છે. આ રીતે ભયજનક કે કટોકટીની પરિસ્થિતિમાં સામનો કરવા માટે અનુકંપી તંત્ર મદદરૂપ બને. જ્યારે કોઈ ગંભીર ભયજનક પરિસ્થિતિ આપણી સામે આવી પડી હોય ત્યારે આ અનુકંપી તંત્ર મદદરૂપ બને છે. ત્યારબાદ પરાનુકંપી તંત્ર. પરાનુકંપી તંત્રની કામગીરી અનુકંપી તંત્રની કામગીરી કરતાં વિરુદ્ધ પ્રકારની છે. અનુકંપી તંત્ર દ્વારા ઉત્તેજિત હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ તેમજ રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓના
परानुकंपी तंत्र सामान्य बनावे छे। आपणे દોડતા હોય ને હાફ સડી ગયો હોય ને પાછું આપણું હૃદયને નોર્મલ બનાવે છે તો એ પરાનુકંપી તંત્ર। તો આપણા શરીરને પાછું નોર્મલ બનાવવાનું કાર્ય, શ્વાસોશ્વાસ કે રક્તવાહિની પ્રક્રિયાને નોર્મલ બનાવવાનું કાર્ય પરાનુકંપી તંત્ર કરે છે। આમ બંને તંત્રો એકબીજાના વિરુદ્ધ પરંતુ એકબીજાના પૂરક છે। આમ બંને છે એકબીજાના વિરુદ્ધ પણ એકબીજાની પૂર્તિ કરે છે કે જો અનુકંપી તંત્ર દ્વારા શરીરના ધબકારા વધી ગયા હોય તો પરાનુકંપી એ ધબકારાને નોર્મલ કરવાનું કાર્ય કરે છે। પરિણામે શરીર સમતુલ્યની પરિસ્થિતિમાં જળવાઈ રહે છે અને રોજિંદું જીવન નિયમિત ચાલે છે। કટોકટી કે ઉત્તેજનાની સ્થિતિમાં અનુકંપી તંત્ર અને સામાન્ય પરિસ્થિતિમાં પરાનુકંપી તંત્ર કામ લાગે છે। ત્યાર પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, જ્યારથી આપણે ભાગ ત્રણમાં અભ્યાસ કરીશું। જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો।